वेलकम बेक स्टूडेंट्स, हूँ धवल अजाणी। सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी चालता ऑनलाइन विडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण छठू विषय कम्प्यूटर, तो पहला चेप्टर नी अंदर आपणे अभ्यास करी चूक्या छीए, हवे बीजो चेप्टर नी शुरुआत करी दीधी छे। तो पहला चेप्टर एक वार फास्ट रिविजन लई लईए मात्र ने मात्र टॉपिकना नाम थी। तो कम्प्यूटर एटले शू, त्यांथी शुरुआत करेली हती। त्यारबाद कम्प्यूटरनी लाक्षणिकताओ, आ वस्तुनो अभ्यास करी चूक्या छीए। कम्प्यूटरनी लाक्षणिकताओ एटले के कम्प्यूटरनी झड़प, थाक अने कंटाळो नहीं, चोकसाई, पुनरावर्तनी क्षमता, संग्रह अने विविध उपयोगो, आना विशे आपणे वात करी चूक्या छीए। कम्प्यूटरना फायदा, तो कम्प्यूटरना जे फायदा जेमां विशाळ क्षमता, वधु सारी सेवा, शिक्षण अने मनोरंजनो समावेश करवामां आवे छे। ત્યારબાદ આપણે કમ્પ્યુટરના ઇતિહાસ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ, તો કે જેમ કે સૌથી પહેલું હતું તો એબેક્સની શોધ આશરે 5000 વર્ષ પહેલાં ચીનમાં થઈ હતી। ત્યારબાદ નેપિયર બોન્ઝ, પાસ્કલાઇન, એનાલિટિક એન્જિન, પંચકાર્ડ અને પહેલી પેઢીના કમ્પ્યુટર, બીજી પેઢીના કમ્પ્યુટર, ત્રીજી પેઢીના કમ્પ્યુટર, ચોથી પેઢીના કમ્પ્યુટર અને પાંચમી પેઢીના કમ્પ્યુટર। તો આમ કમ્પ્યુટરની અલગ અલગ 5 પેઢીઓ વિશે પણ માહિતી મેળવી લીધી છે। અને કમ્પ્યુટરના 4 પ્રકાર જેમ કે સુપર કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર અને માઇક્રો કમ્પ્યુટર। તો આમ અલગ અલગ કમ્પ્યુટરના પ્રકાર વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ। અને લાસ્ટ લેક્ચરમાં વિન્ડોઝ ફાઇલ અને ફોલ્ડર કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કેવી રીતે ફાઇલ બને છે અને ફોલ્ડર બને છે, ફાઇલના કેટલા કેટલા પ્રકાર જોવા મળે છે, અને ફોલ્ડર, તો ફોલ્ડરનો જે આઇકન છે એ તમે જોઈને જ સમજી શકો છો કે આ ફોલ્ડરની અંદર જે માહિતી છે એ ભરેલી છે કે ફોલ્ડર ખાલી છે। ત્યારબાદ વિન્ડોઝમાં લાઇબ્રેરી, આના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ, ડોક્યુમેન્ટ્સ, પિક્ચર્સ, મ્યુઝિક, વિડીયોઝ, આમ અલગ અલગ 4 લાઇબ્રેરી વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ। તો હવે આજે વાત કરવાની છે લાઇબ્રેરીને ઓપન કરવા માટે। તો લાઇબ્રેરીને ઓપન કરવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે। સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાની બદલે તમે કીબોર્ડમાંથી વિન્ડોઝ બટન પર પ્રેસ કરી શકો છો, અને અહીંયા તમે જમણી બાજુ જોઈ શકો છો ડોક્યુમેન્ટ્સ, પિક્ચર અને મ્યુઝિક નામની 3 અલગ અલગ લાઇબ્રેરી આપેલી છે, જેમાં સૌથી પહેલી લાઇબ્રેરી છે ડોક્યુમેન્ટ્સ। ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે અહીંયા લાઇબ્રેરી ઓપન થાય છે, બરાબર। ત્યારબાદ પિક્ચર્સ પર ક્લિક કરીએ તો અહીંયા પિક્ચર્સ નામની જે લાઇબ્રેરી છે એ ઓપન થાય છે। અહીંયા મેં અમુક પિક્ચર સ્ટોર કરેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ તો મ્યુઝિક લાઇબ્રેરી વિશે વાત કરીએ, તો મ્યુઝિક લાઇબ્રેરી પર ક્લિક કરીએ તો અહીંયા જોઈ શકો છો કે મ્યુઝિક લાઇબ્રેરી ઓપન થાય છે। અહીંયા અત્યારે કોઈ પણ પ્રકારના મ્યુઝિક પડેલા નથી। ચાલો હવે વાત કરવાના છીએ આપણે તો એક સ્ક્રીનની, બેઝિક સ્ક્રીન। તો આપણે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી પર વયા જઈએ, બરાબર, ત્યાંથી આપણે આગળ જોશું। હવે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે અહીંયા સૌથી પહેલાં ઉપર એક અલગ અલગ પ્રકારની ટૂલબાર આપેલી છે, બરાબર। આ ટૂલબાર વિશે આપણે માહિતી મેળવવાના છીએ, તો જેમાં સૌથી ઉપર છે એડ્રેસ બાર છે, બરાબર। એડ્રેસ બાર, અહીંયા કર્સર જ્યાં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તેને એડ્રેસ બાર કહે છે। આપણે કઈ જગ્યાએ અત્યારે છે તેને એડ્રેસ બારમાં તમને દર્શાવવામાં આવે છે। ત્યારબાદ છે મેનુ બાર, મેનુ બારની અંદર અલગ અલગ પ્રકારના મેનુ આવેલા છે, ફાઇલ, એડિટ, વ્યૂ, ટૂલ્સ અને હેલ્પ, આમ અલગ અલગ પ્રકારના મેનુઓ તમને જોવા મળે છે। રિપીટ કરીએ સેન્ટેન્સ, ફાઇલ, એડિટ, વ્યૂ, ટૂલ્સ અને હેલ્પ, આમ અલગ અલગ 5 પ્રકારના મેનુઓ તમને અહીંયા જોવા મળે છે। રિપીટ કરીએ તો કે એડ્રેસ બાર, સૌથી પહેલાં ઉપરની સાઈડ તમને એડ્રેસ બાર જોવા મળે છે, ત્યારબાદ મેનુ બાર છે, ત્યારબાદ એક ટૂલ બાર છે, એ ટૂલ બારની અંદર શું આપેલું છે તો કે ઓર્ગેનાઇઝ નામનું આઇકન છે, શેર વિથ, બર્ન અને ન્યૂ ફોલ્ડર। તો આ ન્યૂ ફોલ્ડર છે એના વિશે આપણે આગળ માહિતી મેળવશું, ન્યૂ ફોલ્ડરની અંદરથી શું થઈ શકાય તેના વિશે આગળ માહિતી મેળવશું। ત્યારબાદ છે લાઇબ્રેરી પેન, લાઇબ્રેરી પેન વિશે વાત કરીએ તો અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે આ જે પાર્ટ છે એ લાઇબ્રેરી પેન છે। ત્યારબાદ વાત કરીએ તો સ્ક્રીનની ડાબી બાજુની નેવિગેશન પેન, નેવિગેશન પેનનો ઉપયોગ છે તમે કોઈ પણ બીજી ડિરેક્ટરી એટલે કે બીજા ફોલ્ડર કે બીજા ડ્રાઈવમાં પહોંચવા માટે, સરળતાથી પહોંચવા માટે નેવિગેશન પેનનો ઉપયોગ થાય છે। તમે ઉપર જોઈ શકો છો લાઇબ્રેરીમાં અત્યારે આપણે છીએ, ત્યાંથી આપણે સી ડ્રાઈવમાં જવું છે તો અહીંયા ડાબી બાજુના ભાગમાં સી ડ્રાઈવ પર ક્લિક કરવાથી સરળતાથી સી ડ્રાઈવમાં પહોંચી શકશો। ત્યારબાદ ડી ડ્રાઈવમાં લાઇબ્રેરી, ડાઉનલોડ્સ,
डॉक्यूमेंट्स आम सरळताथी अलग अलग जगह पहुँची शकाय छे। त्यारबाद आपणे स्क्रीननी वच्चेनो भाग एटले के डिटेल्स पेन, अत्यारे तमे जे स्क्रीन में जोई शको छो ए डिटेल पेन छे, व्हाइट पार्ट छे ए, बराबर। अहींया तमने बधी डिटेल बतावे छे, बराबर। हूँ अहींया स्टारबन नामनी जे फाइल जेनी पर क्लिक करूँ छूँ तो मने अहींया नीचे डिटेल पेन बतावे छे के आ जे फाइल छे ए 26/9/2020 ना रोज लास्ट मॉडिफाई करवामां आवी हती। आ फाइलनी जे साइज़ छे ए छे 44.1 KB। अने आ फाइल क्यारे बनावामां आवी हती तो के 18/6/2020 ना रोज बनावामां आवेली छे। तो आम तमने डिटेल पेननी अंदर कोईपण फाइल विशेनी डिटेलमां माहिती मळी शके छे। अने अहींया तमे जोई शको छो के बे अलग अलग फोल्डर आपे छे, एरोसॉफ्ट अने वंडरशेर फिल्मोरा बे अलग अलग सॉफ्टवेर एटले के फोल्डर आपेला छे। अने અહીંયા અલગ અલગ પ્રકારની ફાઇલ આપેલી છે। જ્યારે તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 15માં જો તો તમને ઘણા બધા ફોલ્ડરના નામ આપેલા છે અને અલગ અલગ 3-4 ફાઇલ પણ છે। તો તમે અહીંયા જોઈ શકો છો આખી સ્ક્રીન। હવે એકવાર આપણે આખી સ્ક્રીનને રિપીટ કરી જઈએ તો સૌથી પહેલાં ઉપર હતું એડ્રેસ બાર, ત્યારબાદ હતું મેનુ બાર, ત્યારબાદ ટૂલ બાર। ટૂલ બારની અંદર તમે જોઈ શકો છો કે ઓર્ગેનાઇઝ, શેર વિથ, બર્ન અને ન્યૂ ફોલ્ડર, આમ અલગ અલગ આઇકન આપેલા છે। ત્યારબાદ લાઇબ્રેરી પેન, નેવિગેશન પેન, ડિટેઇલ પેન અને ફાઇલ લિસ્ટ વિશે માહિતી મેળવી। હવે લાઇબ્રેરી વિન્ડોની અંદર આપણે જેટલી વસ્તુ જોઈ, બરાબર, એ બધી જ વસ્તુ વિશે ડિટેલમાં માહિતી મેળવી ચૂક્યા છીએ। તો હવે વાત કરીએ આપણે બુકની અંદર પેજ નંબર 16, ટેક્સ્ટબુકની અંદર તમારી બુકની અંદર પેજ નંબર 16 આપેલું છે, ત્યાં એક યલો કલરના પાર્ટમાં એક આખું સ્ટ્રક્ચર આપેલું છે સમજાવવા માટેની આકૃતિ। તો એ આકૃતિ જે છે એનું આપણે પ્રેક્ટિકલ કરીને જોશું। તો સૌ પ્રથમ ડોક્યુમેન્ટ્સ નામની જે લાઇબ્રેરી છે ત્યાં આપણે ન્યૂ ફોલ્ડર બનાવવાનું છે। તો ચાલો હું ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરું છું। હવે એ ફોલ્ડરનું નામ આપવાનું છે સ્પોર્ટ્સ, SPORTS, સ્પોર્ટ્સ મેં આપી દીધું છે। ત્યારબાદ એ ફોલ્ડરની અંદર જવા માટે તેની પર ડબલ ક્લિક કરું છું। સ્પોર્ટ્સ નામનું જે ફોલ્ડર છે એ મુખ્ય ફોલ્ડર છે, સ્પોર્ટ્સ નામનું જે ફોલ્ડર છે એ આપણું મુખ્ય ફોલ્ડર છે। હવે એ ફોલ્ડરની અંદર આપણે અલગ અલગ બે નામના ફોલ્ડર બનાવવાના છે, જેમાં સૌથી પહેલું છે ઇન્ડોર ગેમ્સ। તો ઇન્ડોર ગેમ્સ નામનું એક ફોલ્ડર બનાવી લીધું છે। ત્યારબાદ બીજું એક ફોલ્ડર બનાવશું જેનું નામ આપશું આઉટડોર ગેમ્સ, ઇન્ડોર ગેમ્સ એન્ડ આઉટડોર ગેમ્સ। અત્યારે આપણે ઓલરેડી 3 ફોલ્ડર બનાવી ચૂક્યા છીએ, જેમાં સૌથી પહેલું ફોલ્ડર છે મુખ્ય ફોલ્ડર, તો કે ઇન્ડોર ગેમ્સ, સોરી સ્પોર્ટ્સ, ત્યારબાદ એની અંદર ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ, આમ અલગ અલગ બે ફોલ્ડર બનાવ્યા છે। હવે ઇન્ડોર ગેમ્સની અંદર આપણે ફાઇલ બનાવશું, બરાબર, ઇન્ડોર ગેમ્સ છે એની અંદર ફાઇલ બનાવશું। હવે એ સૌથી પહેલાં ન્યૂમાંથી રાઇટ ક્લિક કરીને ન્યૂ, ત્યારબાદ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, એ ફાઇલનું નામ આપણે આપશું ચેસ, ચેસ નામની ફાઇલ બનાવેલી છે। અને ત્યારબાદ બીજી એક જે ફાઇલ છે એનું નામ આપશું કેરમ, CARROM, કેરમ। હવે ચેસ અને કેરમ એ બે ઇન્ડોર ગેમ છે, બરાબર। ત્યારબાદ આઉટડોર ગેમ્સની વાત કરીએ તો આઉટડોર ગેમ્સની જે ફોલ્ડર છે ત્યાં જશું અને ત્યારબાદ ત્યાં પણ એક ફાઇલ બનાવશું, એ ફાઇલનું નામ આપણે આપીએ છીએ ફૂટબોલ, ફૂટબોલ, બરાબર। અને ત્યારબાદ હજી એક આપણે બીજી ફાઇલ બનાવવા જઈ રહ્યા છીએ, બરાબર, એ ફાઇલનું નામ આપશું આપણે હોકી, hockey.txt। એકવાર પહેલેથી રિપીટ કરી જઈએ તો સૌથી પહેલાં આપણે સ્પોર્ટ્સ નામનું એક ફોલ્ડર બનાવી ચૂક્યા છીએ, ત્યારબાદ એની અંદર બે ફોલ્ડર છે ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ। તો ઇન્ડોર ગેમ્સના જે ફોલ્ડર છે એની અંદર જોઈએ તો બે ફાઇલ છે કેરમ અને ચેસ, બે ફાઇલ આપણે બનાવી ચૂક્યા છીએ। ત્યારબાદ આઉટડોર ગેમ્સ એની અંદર ફૂટબોલ અને હોકી। તો આમ આપણે ટોટલ 3 ફોલ્ડર અને 4 ફાઇલની રચના કરેલી છે। હવે જે ફાઇલની રચના કરેલી છે એના માટે તમારે ફોલ્ડર કેવી રીતે બનાવવું એના સ્ટેપ્સ આપણને બધાને આવડી ગયા છે, એકવાર સ્ટેપ્સ રિપીટ કરી જઈએ। તો સ્ટેપ્સ રિપીટ કરવા માટે આ જે સ્પોર્ટ્સ નામનું ફોલ્ડર છે એને હું ડિલીટ કરી નાખું છું, ફરીથી આપણે નવું ફોલ્ડર બનાવશું સ્પોર્ટ્સ, તો SPORTS સ્પોર્ટ્સ નામનું ફોલ્ડર બનાવ્યું ન્યૂ ફોલ્ડરના આઇકન પર ક્લિક કરવાથી। ત્યારબાદ ફરીથી ન્યૂ ફોલ્ડરના આઇકન પર ક્લિક કરશું, ત્યાં લખશું ઇન્ડોર ગેમ્સ, INDOOR, ત્યારબાદ ગેમ્સ,
त्यारबाद फरीथी एक फोल्डर बनावशू तो फोल्डर नाम आपशू आउट डोर गेम्स। त्यारबाद आपणे इनडोर गेम्स नी अंदर बे फाइल बनावानी छे, राइट क्लिक करीने न्यू। त्यारबाद फाइल बनावा माटे टेक्स्ट डॉक्यूमेंट, हवे जे पहली फाइल बनशे एनुं नाम छे चेस, CHESS चेस, अने बीजी फाइल छे ए फाइलनुं नाम छे केरम, तो CARROM केरम, चेस अने केरम ए बे इनडोर गेम्सनी अंदर આવે છે। ત્યારબાદ આઉટડોર ગેમ્સની અંદર આવશે, ફરીથી નવી ફાઇલ બનાવીએ, ફાઇલનું નામ આપશું ફૂટબોલ, અને બીજી એક ફાઇલ બનાવશું જેનું નામ આપણે આપવાના છીએ હોકી। હોકી બરાબર, ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ। તો આમ આપણે ફોલ્ડર બનાવતા શીખી ચૂક્યા છીએ, તો આપણે ફાઇલ અને ફોલ્ડરમાં કામ કેવી રીતે કરવું, ફાઇલ અને ફોલ્ડરમાં કામ કેવી રીતે કરવું એના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ। ન્યૂ ફોલ્ડર બનાવતા બધાને આવડી ગયું છે। ત્યારબાદ ફોલ્ડરની અંદર ફાઇલ કેવી રીતે બનાવવું અને સબ ફોલ્ડરની રચના કેવી રીતે કરવી જેના વિશેની માહિતી બધા પાસે છે। તો તમારી ટેક્સ્ટબુકમાંથી આપણે ઘણો બધો પાર્ટ કવર કરી લીધો છે। હવે સ્ક્રીનની વચ્ચોવચ્ચ મેં રાઇટ ક્લિક કરીને ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરું તો પણ ફાઇલ બને છે, અથવા તો તમારે ફાઇલ મેનુમાં, જો અહીંયા તમે જોઈ શકો છો ફાઇલ મેનુ આપેલું છે, ત્યાંથી પણ તમે ન્યૂ પર ક્લિક કરીને બનાવી શકો છો। બંને સ્ટેપ એક સરખા જ છે બરાબર। એકવાર રિપીટ કરી જઈએ તો ફાઇલ મેનુમાં નવી ફાઇલ બનાવવા માટે ફાઇલ મેનુમાં જવાનું છે, ત્યાં ન્યૂ પર ક્લિક કરવાનું છે, અને ફોલ્ડર અથવા તો તમારે જે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ફાઇલ બનાવવાની છે એ તેના પર ક્લિક કરીને તમે નવી ફાઇલ બનાવી શકો છો। એમ તમે અલગ અલગ ઘણા બધા પ્રકારની ફાઇલ છે બરાબર, જો અહીંયા તમે જોઈ શકો છો ફોલ્ડર પણ બનાવી શકો છો, બીટમેપ ઇમેજ બનાવી શકો છો, કોઈ કોન્ટેક્ટ સેવ કરી શકો છો, વિનરાર, વિનઝીપ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, આમ ઘણી બધી અલગ અલગ પ્રકારની નવી ફાઇલને બનાવી શકો છો। તો ચાલો આટલું કર્યા પછી આપણે તમે તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 27 સુધીનો પાર્ટ છે એ કમ્પ્લીટ કરી લીધો છે। હવે બીજી એક વસ્તુ કે તમારે બેક જવા માટે શોર્ટકટ છે, અહીંયા ઉપર શોર્ટકટ આપેલો છે કર્સરમાં, તમે જોઈ શકો છો કે બેક ટુ સ્પોટ, બેક ટુ સ્પોટ એટલે જેમ જેમ આપણે ફોરવર્ડ ગયા હોય એવી જ રીતે આપણે રિવર્સ પણ જઈ શકીએ છીએ, ફોરવર્ડ અને બેકવર્ડ બરાબર, બેકવર્ડ અને ફોરવર્ડ। તો ઇન્ડોર ગેમ્સ, કેરમ એમ તમે આગળ પાછળના ફોલ્ડરમાં જવા માટે ફોરવર્ડ અને બેક બટનનો ઉપયોગ કરવામાં આવે છે। સાવ ઇઝી સ્ટેપ હતા, હવે વાત કરીએ આપણે કોપી પેસ્ટ કેવી રીતે કરવું, કોપી પેસ્ટ કેવી રીતે કરવું તેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તો કોપી પેસ્ટ, સિમ્પલ કોપી પેસ્ટ કરવા માટે ચાલો હવે ઇન્ડોર ગેમ્સમાં જઈએ। ત્યારબાદ અહીંયા કેરમની જે ફાઇલ છે બરાબર, એ મારે કોપી કરીને બીજી જગ્યાએ ક્યાંય ખસેડવી છે, ઇન્ડોર ગેમ્સવાળી જે ફાઇલ છે એને મારે કોપી કરીને બીજી જગ્યાએ ખસેડવી છે, તો ફાઇલ પર સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ એડિટ મેનુમાંથી કોપી પર ક્લિક કરવાનું છે, એડિટ મેનુમાંથી કોપી પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ મારે જે જગ્યાએ ફાઇલ જોતી હોય ત્યાં એડિટ મેનુમાંથી પેસ્ટ, સેન્ટેન્સ રિપીટ કર્યું, એડિટ મેનુમાંથી પેસ્ટ, આના શોર્ટકટમાં તમે ફાઇલને કોપી કરવા માટે કંટ્રોલ સી અને પેસ્ટ કરવા માટે કંટ્રોલ વી નામની સ્વિચ પણ દબાવી શકો છો। હવે આ જે કેરમ નામની જે ફાઇલ છે એને પાછી હતી જ તે જગ્યાએ મૂકવા જવા માટે એડિટ મેનુમાં ને અહીંથી કટ નામના ઓપ્શન પર ક્લિક કરશું, કટ કરી દીધા પછી આને મૂળ જગ્યાએ ખસેડવા માટે તમારે ત્યાં મૂળ ફોલ્ડરમાં જવાનું રહેશે, અને અહીંયા એડિટ મેનુની અંદર પેસ્ટ, પેસ્ટ કરવાથી ઓલરેડી એક ફાઇલ છે જેથી તમને પૂછશે કે તમારે ઓવરરાઇટ કરવી છે કે નહીં, તો તમે ઓવરરાઇટ કરી શકો છો। તો આવી રીતે તમે ફાઇલને કોપી કરી શકો છો। હવે ફાઇલને ખસેડવા માટે, ખસેડવા માટે એટલે કે એ મૂળ જગ્યાએથી સ્થાનાંતરિત કરી દેવી, તો ફાઇલ મેનુમાં જવાનું, ત્યારબાદ એડિટ મેનુ, ત્યાં કટ નામનો ઓપ્શન આપેલો છે, ફાઇલને સિલેક્ટ કરીને કટ, અને ત્યારબાદ જે જગ્યાએ તમારે પેસ્ટ કરવી છે ત્યાં એડિટ મેનુમાં જઈને પેસ્ટ। હવે આપણે ફાઇલને કટ પેસ્ટ કરેલી છે એટલે બેમાંથી એક જ જગ્યાએ તમને જોવા મળશે। ઇન્ડોર ગેમ્સમાં તમે જાઓ, અહીંયા જે ચેસ નામની ફાઇલ હતી એ કટ થઈને બહારના ભાગમાં આવી ચૂકેલી છે,
હવે પાછી આને મૂળ સ્થાને લઈ જવા માટે ફાઇલને સિલેક્ટ કરવાની રહેશે, ત્યારબાદ એડિટમાંથી જઈને કટ અને ઇન્ડોર ગેમ્સની અંદર એડિટની અંદર જઈને પેસ્ટ કરવાનું રહેશે. પેસ્ટ કરી દીધી તો આ હતું ફાઇલને કે ફોલ્ડરને ખસેડવા માટેની પ્રક્રિયા. આના માટે તમે શોર્ટકટ પણ કરી શકો છો, ફાઇલના નામ પર રાઇટ ક્લિક કરીને, ફાઇલના નામ પર રાઇટ ક્લિક કરીને પણ તમે અહીંયા કટ કોપી પેસ્ટ કરી શકો છો. કટ કોપી પેસ્ટ તમે ફાઇલના નામ પર રાઇટ ક્લિક કરીને પણ કરી શકો છો. આ હતા બેઝિક સ્ટેપ, બરાબર, જે બધા વિદ્યાર્થીઓ માટે જાણવા જરૂરી છે. તો હવે કટ કોપી પેસ્ટ કેવી રીતે કરવું અને ફાઇલ અને ફોલ્ડર કેવી રીતે બનાવવા એ બધાને ક્લિયર થઈ ગયું છે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી નવા ટોપિક સાથે મળશું. જે આપણે નવા ટોપિક કરવાના છીએ એ ટોપિકનું નામ છે ફાઇલ કે ફોલ્ડરને રિનેમ કરવા. રિનેમ કરવા એટલે કે નવું નામ આપવું. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.